नमस्कार दर्शक मित्रों, फरी एक वक्त आप सौनु हार्दिक स्वागत छे वलसाड मीडिया पल्स नी खास पेशकश वन नाइट स्टैंड इन लॉकडाउन भाग बेमा। तो चलो शुरू करिए। ભાગ એકમાં આપણે જોયું કે કઈ રીતે લોકડાઉનમાં પણ આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે। યુવતીઓ સપ્લાય નથી થતી, યુવતીઓ પહેલાથી જ હોય છે તમારા વિસ્તારમાં, તમારે માત્ર એમણે આપેલા પેટીએમ નંબર ઉપર અડધું પેમેન્ટ કરવાનું હોય છે અને ત્યારબાદ તમને મોકલવામાં આવે છે લોકેશન। કારણ કે લોકડાઉન ચાલી રહ્યું છે, હોટલો તમામ બંધ છે, ત્યારે જે તે યુવતીના સ્થળ ઉપર તમારે જવાનું હોય છે। ખૂબ જ સરળ દેખાતી આ પદ્ધતિ આજ દિન સુધી કોઈના પણ ધ્યાનમાં કેમ ના આવી એ ખૂબ જ મોટી શંકા ઉપજાવનારી બાબત છે। જ્યાં એક તરફ પોલીસ પણ આજ દિન સુધી આ પદ્ધતિ પકડી નથી શકી, ત્યાં પહોંચ્યું છે વલસાડ મીડિયા પર। તો આવો જાણીએ શું કરે છે આ લોકો વોટ્સએપ ઉપર અને કઈ રીતે એક પછી એક તેઓના ઓડિયો ક્લિપ શરૂ થઈ જાય છે। કહાં સે વાત કર રહે હો સર? આપકો સર્વિસ કબ ચાહિયે સર? એક ઘંટે કા 3000, દો ઘંટે કા 5000, પૂરી નાઇટ કા 10000। લોકડાઉન સે તુમકો ક્યા પ્રોબ્લમ હૈ? વો તો ચલતા હૈ, મેં કહે કહેતા હું આપકો સર્વિસ મિલેગી ના। કબ ચાહિયે આપકો સર્વિસ? લોકડાઉન સે તુમકો ક્યા પ્રોબ્લમ હૈ? જી તો આપણે સાંભળ્યું એ રીતે કે વોટ્સએપ ઉપર એક વખત હાઈ લખી દીધું, ત્યારબાદ ફોટોગ્રાફ્સ આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે ઓડિયો ક્લિપ। એક પછી એક તેઓ તમને ઓડિયો ક્લિપ્સ મોકલે છે જેમાં તેઓ કઈ રીતે શું કરવાનું છે અને કઈ જગ્યાએ પહોંચવાનું છે તેમજ પેમેન્ટ કઈ રીતે કરવાનું છે એ તમામ વાતો જણાવે છે। અને આ તમામ વસ્તુઓ કરનારા હાલ વલસાડ મીડિયા પલ્સે જે બે વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કર્યા છે જેમાંથી એક નામ છે રાહુલ રાજ અને બીજું એક જે નામ છે એ મારવાડી છે। હવે આપણે સાંભળીએ આ દલાલના મોઢે જ તેનું પોતાનું નામ। આપનું નામ જાણી શકું? મારું નામ રાહુલ છે, મારું નામ રાહુલ છે, મારું નામ રાહુલ છે। આપણે જોયું એ રીતે કઈ રીતે આ દલાલ ખૂબ જ બિંદાસપણે પોતાનું નામ જણાવી રહ્યો છે, તો બીજી તરફ એક બીજો દલાલ કે જે ટ્રુ કોલર ઉપર આઈડેન્ટિફાઈ થયો છે કોઈ મારવાડી હોય એવું લાગી રહ્યું છે। વલસાડ મીડિયા પર કોઈ એક જાતિના ટાર્ગેટ નથી કરી રહ્યું, પરંતુ નામ ઉપરથી એમ પ્રતીત થાય છે કે આ ભાઈ મારવાડી છે અને જે રાહુલ રાજ કે જેણે પોતાનું નામ જણાવ્યું છે એ સૌરાષ્ટ્રનો વતની હોય હાલ એમ પ્રતીત થઈ રહ્યું છે। આજના માટે બસ આટલું જ, ફરી પાછા મળીશું ભાગ 3માં અને વાત કરીશું કે આ આખી મોડસ ઓપરેન્ડી કઈ રીતે હોય છે અને આમાં કદાચ એવું પણ બની શકે કે પેમેન્ટ આપ્યા બાદ કંઈક બીજું પણ થઈ શકે। તમે છેતરાઈ તો નથી રહ્યા? જાણીશું ભાગ 3માં। ત્યાં સુધી મને એટલે કે જય પટેલને રજા આપશો અને જો આપને આ વિડીયો ગમ્યો હોય આ વિડીયોને લાઇક શેર અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।